તો આ ભાજપના ઉમેદવારો જાહેર કરાયા છે, એમાંથી કયા શહેરમાં સૌથી વધારે ભણેલા છે અને કયા શહેરમાં સૌથી ઓછા છે? નમસ્કાર, ખબરશે.com પરથી રાજેશ શાહ. તો આ ભાજપના ઉમેદવારો જાહેર કરાયા છે, એમાંથી કયા શહેરમાં સૌથી વધારે ભણેલા છે અને કયા શહેરમાં સૌથી ઓછા છે? તો ચાર શહેરની વાત કરીશું, સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા. આમાં વડોદરાના ઉમેદવારો સૌથી વધારે ભણેલા છે, બાકી સુરત, રાજકોટ, અમદાવાદમાં ઉમેદવારોની ઓછું ભણેલા છે. સુરતની વાત કરીએ તો ઉત્તરમાં કાંતિ બલરને ભાજપે ફરી ટિકિટ આપી છે અને તેઓ માત્ર 7 ચોપડી ભણેલા છે, પરંતુ તેમની પાસે પૈસા ખૂબ છે, તેઓ ધનવાન છે. વરાછાની બેઠક પર કુમાર કાનાણીને ફરી ભાજપે ટિકિટ આપી છે, તેઓ માત્ર 9 ચોપડી ભણેલા છે. મજુરા વિધાનસભા પર હર્ષ સંઘવીને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે, હર્ષ સંઘવી પણ 9 ચોપડી ભણેલા છે. ઉધનામાં આ વખતે પહેલીવાર મનુ પટેલને ટિકિટ આપવામાં આવી છે, જે વિવર્સ અગ્રણી નેતા તરીકે ઓળખાય છે અને એમને લોકો મનુ ફોગવા તરીકે ઓળખે છે, તેઓ માત્ર 10 ચોપડી ભણેલા છે. અને કતારગામ વિધાનસભાના વિનુ મોરડિયાને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી છે, તેઓ માત્ર 10 ચોપડી ભણેલા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ઠક્કર બાપુનગરમાં કંચન રાદડિયા 10 ચોપડી ભણેલા છે. દસકોઈમાં બાબુ જમના પટેલ 10 ચોપડી ભણેલા છે. સાણંદના કનુ પટેલ 12 ચોપડી ભણેલા છે. નારણપુરાના જીતેન્દ્ર પટેલ 12 ચોપડી ભણેલા છે. અને ધંધુકાના કાળુ ડાભી 8 ધોરણ પાસ છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સાઉથમાં રમેશ ટીલાડા 8 ચોપડી ભણેલા છે. ગોંડલમાં ગીતા જાડેજા 10 ચોપડી ભણેલા છે. ગીતા જાડેજાને પણ ભાજપે ફરી રિપીટ કર્યા છે. ઈસ્ટમાં ઉદય કાનગર 12 ચોપડી ભણેલા છે. હવે વડોદરાની વાત કરીએ, જ્યાં સૌથી વધારે ભણેલા ઉમેદવારો છે. વડોદરા શહેરમાં જેમને ટિકિટ આપવામાં આવી છે એ મનીષાબેન વકીલ, એમએ, બીએડ અને પીએચડી થયેલા છે. અકોટામાં ચૈતન્ય દેસાઈ સોફ્ટવેર એન્જિનિયર છે. પાદરામાં ચૈતન્ય ઝાલા બીએસસી એલએલબી થયેલા છે. અને કરજણના અક્ષય પટેલ બીએસસી એગ્રીકલ્ચર થયેલા છે. તો આ ભાજપના ઉમેદવારો કેટલું ભણ્યા છે એ વિશે તમારી સાથે વાત કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.